नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान एकम कसोटी ऑगस्ट 2022 कुल 25 गुणनू आपणे संपूर्ण सॉल्यूशन आ वीडियोनी अंदर जोईशुं। तमने दरेक प्रश्नोना जवाबो विद्यार्थी मित्रों आ वीडियोनी अंदर मळी जशे। खास आ वीडियोने अंत सुधी जोता रहेजो। चेनल पर आवो तो सौप्रथम खास चेनल सब्सक्राइब करता रहेजो जेथी अन्य विषयना पेपर सॉल्यूशनना वीडियो सौप्रथम तमने। सौप्रथम विद्यार्थी मित्रों वात करीए विभाग ए जेनी अंदर 5 प्रश्नो आपेला छे, बहुविकल्पी प्रश्नो छे। दरेक प्रश्नोना 1-1 मार्क्स एटले टोटल 5 मार्क्सना 5 प्रश्नो छे। सौप्रथम विद्यार्थी मित्रों बात करिए तो पहलो प्रश्न छे, नीचे आपेल विकल्पमांथी साचो विकल्प पसंद करीने जवाब लखो। गुजरातना खाली जग्या खाते सूर्य मंदिर आवेलू छे, तो गुजरातमां मोढेरा खाते सूर्य मंदिर आवेलू छे। जिल्लो पूछे तो मेहसाणा आवशे, बराबर छे। तालुको अहींया आवशे मोढेरा, तो अहींया जवाब आवशे ऑप्शन बी मोढेरा। बीजो प्रश्न छे, नीचेनुं विधान साचुं छे के खोटुं તે જણાવો, જો વિધાન ખોટું હોય તો તે સુધારીને લખો। તો તમને અહીંયા એમ કીધું છે, કાચીરગા, કોર્બેટ, વેળાવદર, ગીર, દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે, તો આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર રે, આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 3, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ખાલી જગ્યા રાજ્ય પ્રથમ ક્રમે છે, તો ગુજરાત જે છે એ મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે રાજ્ય, તો એ છે ગુજરાત। તો અહીંયા જવાબ શું આવશે? ગુજરાત। પ્રશ્ન નંબર 4, એક વાક્યમાં પ્રશ્નનો જવાબ લખવાનો છે। ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કઈ સાલમાં પસાર કર્યો હતો? તો શું જવાબ આવશે? ઈસવીસન 1981 જવાબ આવશે, બરાબર। ચલો પ્રશ્ન નંબર 5, નીચે દર્શાવેલ જોડકું સાચું છે કે ખોટું તે ઓળખી બતાવો। ઈસવીસન 1995 વિશ્વ વ્યાપાર સંગઠન WTOની શરૂઆત કરવામાં આવી હતી, તો વિધાન 100% કેવું છે? સાચું છે। તો તમારે લખવાનું વિધાન સાચું છે। હવે વાત કરીએ આગળ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, જેની અંદર 2 ગુણના 5 પ્રશ્નો છે, એટલે કે ટોટલ 10 માર્ક્સનો આ પ્રશ્ન છે। દરેક પ્રશ્નોના 2-2 માર્ક્સ છે। પહેલો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે। ત્યારબાદ તમે જોઈ શકો છો વન્યજીવોના વિનાશના કારણો। તો આ 10-10 પ્રશ્નો, આ જે 5-5 પ્રશ્નો છે, દરેક પ્રશ્નોના જવાબ જે છે એ આપણે જોઈ લઈએ, બરાબર। એટલે વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર પહેલો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે, સમજાવો। તો તેમાં લખવાનું આ રીતે જવાબ, કે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે। જ્યારે ધાતુગામની શોધ નહોતી થઈ ત્યારે માનવી માટીથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો। માનવી માટીથી બનેલા રમકડા, ગળા, કુલડી, હાડલા તથા અનાજના સંગ્રહ માટેની કોડીઓ વગેરેનો ઉપયોગ કરતો હતો। લોથલ, મોહેંજોદડો તથા હડપ્પા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે। આમ માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે। તો આ રીતે 4-5 મુદ્દા લખશો એટલે પૂરેપૂરા 2 માર્ક્સ તમને મળી જશે, બરાબર, ખાસ તૈયાર કરી દેજો। બીજો પ્રશ્ન છે 2 માર્ક્સની અંદર, કે મનોરંજન સાથે સંસ્કાર એ ભારતીય નાટ્યકલાની વિશેષતા રહી છે, સમજાવવાનું છે આ વિધાન। તો તેમાં આ રીતે જવાબ લખવો પડશે તમારે, કે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પ્રમાણિકતા વિદૂષકની જોડી સાથેની નાટક ભારતીય કલા સંકળાયેલી છે, એક ઓળખ બની છે, જેમાં ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર એક કલાશાસ્ત્ર પ્રચલિત છે। આમ તમારે આન્સર લખવાનો રહેશે, અને આ કલામાં તમામ કલાઓનો સમન્વય થાય છે। ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય। તો આ રીતે તમારે આખું વાક્ય જે છે એ લખવાનું છે, જેના 2 માર્ક્સ મળશે। 4 મુદ્દા જે છે આ લખવા પડશે। આગળ જોઈશું પ્રશ્ન નંબર 8, જેની અંદર મોસ્ટ એમ્પી છે, દર વખતે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, દરેક પરીક્ષામાં પૂછાય છે, અને આ એકમ કસોટીમાં પણ તમારે પૂછાય છે, વન્યજીવોના વિનાશના કારણો જણાવો। તો વન્યજીવોના વિનાશના કારણો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પહેલું શું આવશે? જંગલો કાપવા, પછી જંગલોના વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે, શિકારીઓ વાળ, ચામડી, દાંત, હાડકાં વગેરે મેળવવા માટે પ્રાણીઓનો શિકાર કરે છે, જંગલમાં લાગતી આગ એ ઘણા પ્રાણીઓ ભરખી જાય છે, પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ એ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે, પ્રાણીજ ઔષધિઓ કે સુગંધી દ્રવ્યોને મેળવવા માટે માનવીઓ જે છે એનો શિકારથી પણ ઘણા વન્ય પ્રાણીઓ જે છે એ લુપ્ત થઈ રહ્યા છે। તો વિનાશના કારણો તમારે આ રીતે લખવાના છે, મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો। હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે, ખરીફ પાક અને રવિ પાક જે છે એના તફાવતના 2-2 મુદ્દા લખવાના છે આ પ્રશ્ન
પ્રશ્ન દર વખતે પૂછાતો છે, ખાસ યાદ રાખવાનું છે ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાકમાં તમારે લખવાનું કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે, જ્યારે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય છે. ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે, જ્યારે રવિ પાકનો સમયગાળો જે છે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ખરીફ પાકમાં શું વાવેતર કરવામાં આવે છે? તો ડાંગર, બાજરી, જુવારનું વાવેતર કરવામાં આવે છે. રવિ પાકમાં જે છે ઘઉં, જવ અને ચણાનું વાવેતર કરવામાં આવતું હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 10 જે છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખવાની છે. તો એમાં તમારે આ રીતે આન્સર લખવાનો રહેશે કે વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એ હતી. તે પ્રાચીન ગાંધાર આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું હતું. ભગવાન બુદ્ધના શિષ્ય જીવ કે તક્ષશિલામાં આ આયુર્વેદના પાઠો શીખવ્યા હતા. સાતમા સૈત્રમાં આ મહત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું વિદ્યાપીઠ છે. તક્ષશિલા 5મી સદીની શરૂઆતમાં ચીનના ભંગ વિહાને આ સ્થળની મુલાકાત લીધી હતી. આમ આ વિદ્યાપીઠ ખૂબ પ્રસિદ્ધ હતી. તો આ રીતે બે ગુણની અંદર તમારે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે વર્ણન કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈ શકો છો તમે સ્ક્રીન ઉપર વિભાગ સી, જેની અંદર 3 ગુણના 2 પ્રશ્નો છે, એટલે કે ટોટલ 6 માર્ક્સનું છે. બરાબર છે. આ 3માંથી પહેલો પ્રશ્ન 11મા નંબરનો જોઈએ છે, અથવામાં છે એટલે 2માંથી કોઈ પણ 1 લખવાનો છે. જ્યારે 12મો પ્રશ્ન છે એ ફરજિયાત તમારે લખવો પડશે. બરાબર છે. તો જોઈ લઈએ આપણે આના આન્સર, અને ત્યારબાદ વિભાગ ડી જે છે 4 ગુણનો એ પણ પ્રશ્ન આપણે જોઈશું, જેમાં ગરીબી ઉદ્ભવના કારણો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, બેરોજગારી ઘટાડવાના ઉપાયો, બંને પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ધોળાવીરા હડપ્પા માટે તો તમારે શું લખવાનું કે ભાઈ ભૂજથી આશરે 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું હડપ્પાનું સમકાલીન પ્રાચીન નગર મળી આવ્યું છે. ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તરના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું છે. ધોળાવીરાના કિલ્લા, મહેલ તેમજ નગરની મુખ્ય દિવાલોને સફેદ રંગ કરવામાં આવ્યો છે. તેના અવશેષો મળી આવ્યા છે. નગરની કિલ્લા બંધીને મજબૂત કરવાની વ્યવસ્થા પણ છે. અહીંથી પીવાનું પાણી શુદ્ધ ગળતાઈને આવે છે અને એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધું આના વિશે આધુનિક યુગમાં પણ આપણે કરી શક્યા છે. પાણીની શુદ્ધિકરણની વ્યવસ્થા પણ અદ્ભુત છે. તો આ ધોળાવીરા વિશે તમારે આ રીતે લખવાનું રહેશે. 3 ગુણનો આ પ્રશ્ન છે. ત્યારબાદ 12મા નંબરનો જે પ્રશ્ન છે, ભારત કૃષિમાં આવેલ ટેકનિકલ સુધારા વિશે નોંધ લખો. મોસ્ટ આવી પ્રશ્ન જ્યાં સુધી તમે ધોરણ 10 ભણશો ત્યાં સુધી દરેક પરીક્ષામાં આ પ્રશ્ન હશે હશે ને હશે. યાદ રાખજો, દરેક પરીક્ષામાં, એકમ કસોટીમાં પણ હશે, વાર્ષિક પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ આઈએમપી છે. ખાસ તૈયાર કરતે જો ભારત કૃષિમાં આવેલા ટેકનિકલ સુધારા. તેમાં શું લખવાનું કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલ પરિવર્તન એ ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરતો થયો છે. ખેડૂત રાસાયણિક ખાતરો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, DAP, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક, બિયારણ વગેરેનો ઉપયોગ થાય છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, TV, વર્તમાનપત્રો, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર જેવી સુવિધાઓ પર પૂરી પાડવામાં આવી છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષણ કરાય છે. એમાં શિક્ષણ આપવામાં આવે છે ખેડૂતોને. જમીન ખેડતા પહેલાં લેબોરેટરીમાં પોષક તત્વોની ચકાસણી કરવામાં આવે છે, જમીનના જે પોષક તત્વો છે તેની. આમ ભારત કૃષિમાં આવેલા ટેકનિકલ સુધારા કૃષિ માટે ઘણા ફાયદાકારક છે. આ રીતે સંપૂર્ણ લખશો એટલે તમને પૂરેપૂરા 3 માર્ક્સ મળી જશે. અને છેલ્લો જે વિભાગ ડીનો પ્રશ્ન છે, ભારતમાં ગરીબી ઉદ્ભવવાના કારણો જે છે એના વિશે મેં અહીંયા લખેલ છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ બેરોજગારીવાળું કે બેરોજગારી ઘટાડવા માટે શું કરશો. બરાબર છે. પહેલાં તો આ ગરીબીવાળો પ્રશ્ન જે છે તમે જોઈ શકો છો, દરેક મુદ્દા વાઇઝ મેં અહીંયા લખેલ છે. બરાબર છે. તો વિડીયો સ્ટોપ કરીને બધા વાંચી લેજો. આપણી ટેક્સ્ટ બુક જે છે તમારી ચોપડી જે છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની, એમાં પણ સારી રીતે આપેલ છે, એમાંથી પણ તમે તૈયાર કરી શકો છો. ત્યારબાદ 9 પ્રશ્ન છે, બેરોજગારી ઘટાડવાના ઉપાયો. તો આ પ્રશ્ન પણ 4 ગુણમાં છે. બરાબર. તમારી એકમ કસોટીમાં બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન જે છે 5 માર્ક્સનો પૂછાતો હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો તૈયાર કરી દેજો. સંપૂર્ણ જવાબ લખેલી PDFની સોલ્યુશન જે છે એની PDFની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ત્યાંથી PDF ડાઉનલોડ કરીને બધા જ પ્રશ્નો જવાબો સહિત તૈયાર કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરાવજો, જેથી અન્ય વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે.